યુવતીના મનમાં એવો સંકલ્પ હોય છે કે પોતાનું લગ્ન જીવનના સાત ફેરાથી પોતાના પતિ સાથે હર્યોભર્યો સંસાર માડી પોતાનું લગ્ન જીવન પરિવાર સાથે ગુજારું. પણ એક એવી યુવતી હોય છે જેને પતિ માનીને સાસરે જવા વિદાય લે છે ત્યારે તેને ખબર નથી હોતી કે મારી અંતિમ વિદાય હશે એવો જ કોઈ કિસ્સો બન્યો છે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગામમાં. ચાર વર્ષના લગ્ન જીવન બાદ પતિએ પત્નીની હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે. પતિ અને પત્નીના ઝઘડાના ઘણા કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે આપણે જોઈએ પતિએ બન્યો હેવાન અને હસતા હસતા પતિએ પોતાની અર્ધાંગિનીની કરી હત્યા. આ સમગ્ર ઘટનાની હકીકતનો પર્દાફાશ મેંદરડા પોલીસે કર્યો છે. હત્યા શું કામ કરી અને હત્યા પાછળનું કારણ શું હતું એ સમગ્ર ઘટનામાં જોઈએ. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના પોતાના પરિવાર સાથે રહેતી લાડકવાઈ દીકરી ખુશ્બુના લગ્ન 4 વર્ષ પહેલાં મેંદરડાના સંજય મહેતા સાથે થયા હતા અને લગ્ન જીવન બાદ દીકરાનો જન્મ થયો હતો જે હાલ 2 વર્ષનો છે. અને લગ્ન થયા ત્યારથી જ ખુશ્બુ પોતાના પતિની દારૂની કુટીઓથી નારાજ હતી. સંજય સાથે અનેકવાર ઝઘડા થતા હતા અને 15 તારીખની રોજ સંજય પોતાની પત્ની ખુશ્બુને મોતની ઘાટ ઉતારી દીધી હતી. શું કહે છે પોલીસ સમક્ષ પત્નીનો હત્યારો સંજય પોતે કબલ્યો હતો કે એમને સામા ચકચુર હતો. મારી પત્નીના અન્ય સાથે આડા સંબંધ હતા ત્યારે 15 ઓગસ્ટના રોજ અમે બંને ઘરમાં હતા. હસતા હસતા મારી પત્નીને ધક્કો મારી દીધો હતો. તેનું પડી જતાં મોત થયું હતું ત્યારે હું પોલીસ અને જેલના સળિયાથી ડરી ગયો હતો અને મેં એવો પ્લાન બનાવ્યો કે 2 દિવસ મારી પત્ની ખુશ્બુની લાશ ઘરમાં રાખી ત્યારબાદ ખુશ્બુની લાશને એવી જગ્યા નાખી દઈશ કે મારા ઉપર હત્યાની કોઈ શંકા ના જાય. ત્યારે સંજય મેંદરડા પાસે આવેલા બાજુના ગામના રોડની સાઈડમાં જાળીમાં ખુશ્બુની લાશ ફેંકી દીધી હતી. મેંદરડા પોલીસને ફોન આવેલ કે બરવાડા રોડ ઉપર વંથલી રોડ ઉપર એક અજાણી સ્ત્રીની લાશ પડી છે. જે સ્થળ ઉપર જઈ તપાસ કરતાં આ લાશ પ્રથમ અજાણી સ્ત્રીનો બાદમાં મેંદરડાના રહીશ સંજય ભીખભાઈ મહેતા આવેલ અને પોતે જણાવેલ કે આ લાશ મારી પત્ની ખુશ્બુની છે જે 2 દિવસ પહેલાં ઘરેથી ચાલી ગયેલી હતી. બાદમાં આ લાશનું PM કરાવતા માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળેલ. તેમજ આ ખુશ્બુબેનના ભાઈ મહેશભાઈ નરેન્દ્રભાઈ વેગડાએ નું એ ચોક્કસ માનવું છે કે આ મારી બહેનનો મર્ડર મારા બનાવી સંજય મહેતાએ જ કરેલો હોય, જેથી આ સંજય વિરુદ્ધ ધોરણસર ફરિયાદ લેવામાં આવેલ છે. અને તપાસ કરતાં ખરેખર આ ગુનામાં સંજય જ પોતાની પત્નીને ઘર કંકાસ ઝઘડો થતાં ઉપરના માળેથી ધક્કો મારી દીધો અને માથા મેમરેજ થતાં બાદમાં પોતાની પત્નીની લાશને ઘરે જ 2 દિવસ સુધી રાખેલ અને રાત્રિના સમયે રોડ ઉપર નાખી આવેલ. સમગ્ર ઘટનામાં ખુશ્બુની હત્યાથી ઉનામાં રહેતા ખુશ્બુના ભાઈ મેહુલ વેગડાએ પ્રથમ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને શંકાની સોય પોતાના બનેવી સંજય મહેતા સામે ઉઠાવી હતી. અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે પોલીસ સંજય મહેતાની ગણતરીની કલાકોમાં જ સંજય મહેતાની ધરપકડ કરી લઈને લાલ આંખ કરતા સંજય પડી ભાંગ્યો હતો. પત્નીની હત્યાની કબૂલાત કરી અને હાલ લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉનાના વિપ્ર પરિવારની લાડકવાઈ દીકરીની હત્યા પાછળનું દારૂનું દૈત્ય અને શંકાશીલ સ્વભાવના કારણે હત્યા થયાનું જણાવ્યું હતું. ખરાબ સંગત અને દારૂની લીધે આજે પોતાની લાડકવાઈ દીકરીની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે અને સંજયને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ઇરફાન શાહનો રિપોર્ટ, S9 News, વંથલી.